પ્રધાનમંત્રીએ વિવિધ યોજનાઓની વાત કરી જણાવ્યું કે પૂજ્ય બાપુએ ટેકનોલોજીનો ઉપયોગ કરતા લોકોના જીવનને સરળ બનાવવાની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં આધાર, ડીબીટી, ડિજિટલ ઇન્ડિયા, ભીમ એપ જેવી યોજનાઓની વાત કરી જણાવ્યું કે તેમની સરકાર પણ લોકોનું જીવન સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ગાંધીજી સહેજ કો સચ્ચા ધન માનતે થે ઓર ચાહતે થે કે દેશ કા હર નાગરિક સ્વસ્થ હો. હમ યોગ દિવસ, આયુષ્માન ભારત, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કે જરીએ ઇસ વિચાર કો દેશ કે વ્યવહાર મે લાને કા પ્રયાસ કર રહે હૈ. ગાંધીજી વસુધૈવ કુટુંબકમ મે વિશ્વાસ રખતે થે. અબ ભારત અપની નઈ યોજનાઓ ઓર પર્યાવરણ કે લીએ પ્રતિબદ્ધતા કે માધ્યમ સે દુનિયા કો કઈ ચુનૌતીઓ સે લડને મે મદદ કર રહા હૈ. બાપુ કા સપના આત્મનિર્ભર, આત્મવિશ્વાસ સે ભરે ભારત કા થા. આજ હમ મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા સે ઇન સપનો કો સાકાર કરને મે લગે હૈ. ગાંધીજી કા સંકલ્પ થા એક એસા ભારત જહાં હર ગાંવ સ્વાવલંબી હો. હમ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ માધ્યમ સે ઇસ સંકલ્પ કો સિદ્ધિ કી તરફ લે જા રહે હૈ. ગાંધીજી સમાજ મે ખડે આખરી વ્યક્તિ કે લીએ હર ફૈસલા લેને કી બાત કરતે થે. હમને આજ ઉજ્જવલા, પ્રધાનમંત્રી આવાસ યોજના, જનધન યોજના, સૌભાગ્ય યોજના, સ્વચ્છ ભારત જૈસી યોજના, ઇન સબ સે ઉનકે ઇસ મંત્ર કો વ્યવસ્થા કા હિસ્સા બના દિયા હૈ. પૂજ્ય બાપુ કો ઉન્હોને તકનીક કા ઇસ્તેમાલ કરતે હુએ લોગો કે જીવન કો આસાન બનાને કી બાત કી થી. હમ આધાર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડિજિટલ ઇન્ડિયા, ભીમ એપ, ડીજી લોકર કે જરીએ દેશવાસીઓ કા જીવન આસાન બનાને કા પ્રયાસ કર રહે હૈ.